અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એકાઉન્ટની અંદર બીજો ભાગ છે જેમનો પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો જેની શરૂઆત કરવાની છે પહેલો ભાગ જે એકાઉન્ટનો છે એ સંપૂર્ણ ભાગીદારીના હિસાબો પર આધારિત છે પાર્ટનરશિપ પર આધારિત છે એવી રીતે બીજો ભાગ જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે સંપૂર્ણ કંપની પર આધારિત છે અગિયારમું ધોરણ તમે જે ભણ્યા એ સંપૂર્ણ એકાકી પેઢી પર આધારિત હતું કે જેનો એક જ વ્યક્તિ માલિક હોય એને આપણે એકાકી પેઢી કહીએ છીએ એવી રીતે બારમાની અંદર જે પહેલો ભાગ છે એમાં પાર્ટનરશીપ એટલે કે ભાગીદારીની વાત હોય છે એવી રીતે બીજા ભાગનું જે પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબોથી માંડીને સંપૂર્ણ બીજો ભાગ જે કંપનીના હિસાબ પર આધારિત છે શેર મૂડીના હિસાબો જે ચેપ્ટર છે એમાં દસ માર્કની અંદર કઈ રીતે પૂછાય તો એક એમસીક્યુ આવશે એ વિભાગની અંદર બી વિભાગની અંદર એક વીએસક્યુ પૂછાય છે અને ઈ વિભાગની અંદર આઠ માર્કનો દાખલો હોય છે એટલે તમારે શોર્ટ ક્વેશ્ચન બે યાદ રાખવાના થાય એક એમસીક્યુ અને એક વીએસક્યુ અને આઠ માર્કનો દાખલો આવી રીતે આ ચેપ્ટરનો કુલ ગુણભાર રહેશે દસ માર્ક હવે શેર મૂડી વિશે થોડી હું તમને વાત કરું તો જેમ ભાગીદારીની અંદર પાર્ટનરશીપની અંદર ભાગીદારો છે એ મૂડી એકઠી કરે અને મૂડી દ્વારા પોતે ધંધો કરે એવી રીતે કંપની જે છે એમાં કોઈ ભાગીદાર હોતું નથી કોઈ પાર્ટનર હોતું નથી પણ કંપનીનું જ્યારે ગઠન થાય ત્યાર પછી કંપની છે એ શેર બહાર પાડે છે જેના પર તમને ખબર હોય તો આખો શેર બજાર એના પર આધારિત છે આખો શેર માર્કેટ છે એ શેર બોડી પર આધારિત છે એવી રીતના કોઈ પણ કંપનીની સ્થાપના થાય પછી કંપની છે એ જાહેર જનતા માટે શેર બહાર પાડે અને જે લોકો શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય આવી રીતના જાહેર જનતા પાસેથી શેર બહાર પાડી અને પોતે મૂડી એકઠી કરે છે એટલે જે એ મૂડી છે એને શેર મૂડી એવી રીતનું કહેવાય છે આપણે એના હિસાબો આપણે જોવાનું છે આખી પ્રોસેસ કઈ રીતના શેર બહાર પાડવા એની પ્રક્રિયા શું હોય એનો હિસાબ આપણે અહીંયા રાખવાનો હોય છે અને એના માટે પહેલી વાત ખાસ યાદ રાખજો પહેલી જ વાત અહીં જે આપી છે ભારતમાં સૌ પ્રથમવાર કંપનીનો કાયદો છે એ ઓગણીસો ને છપ્પનમાં બન્યો છે જેને કંપની ધારો ઓગણીસો ને છપ્પન એટલે કે કંપની જેટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ તરીકે ઓળખાય છે એટલે પહેલી વાર જે કંપની ધારો બન્યો તે ઓગણીસો ને છપ્પનમાં બનેલો જે અત્યારે અમલમાં નથી અને ત્યાર પછી એમાં સુધારા વધારા કરી અને પછી કંપની એક ભારત સરકારે નવો કાયદો બનાવ્યો જેનું નામ આપ્યું છે કંપની ધારો બે હજાર તેર એટલે આપણો પહેલો મુદ્દો છે કે ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટેનો કાયદો ઓગણીસો છપ્પનમાં બન્યો જેને કંપની ધારો ઓગણીસો છપ્પન કહેવાય છે અને બીજો મુદ્દો હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપની ધારામાં જરૂરી ફેરફાર કરીને નવો કાયદો કંપની ધારો બે હજાર તેર અમલમાં મૂકવામાં આવ્યો છે એટલે કોઈ પણ એમસીક્યુ વીએસક્યુમાં પૂછાય કે ભારતમાં અત્યારે કયો કંપની ધારો અમલમાં છે તો કે બે હજાર તેર કંપની ધારો બે હજાર તેર અને એવી રીતનો પ્રશ્ન હોય કે સૌ પ્રથમ કયો કાયદો કંપની માટેનો હતો તે તો ઓગણીસો ને છપ્પનનો આ પ્રમાણે આ કાયદા મુજબ આખી કંપનીની સ્થાપના થાય છે એ પ્રમાણે જ કંપનીનો વહીવટ થાય છે હવે મૂડીની થોડી વાત આપણે કરીએ તો મેં તમને કીધું એમ કે અગિયારમાં ધોરણ પ્રમાણે જો એકાંકી પેઢી હોય તો એનો એક જ માલિક હોય છે અને માલિક જ પોતે મૂડી એકઠી કરે છે અને એના દ્વારા ધંધો થાય છે બીજા ભાગની જો વાત કરીએ સોરી બારમા ધોરણનો પહેલો ભાગ તો મૂડી શબ્દ વપરાય એમાં ભાગીદારો હોય છે અને બધા જ ભાગીદારો પોતે મળી અને પોતે મૂડી ભેગી કરે છે અને એના દ્વારા ધંધો કરે છે એવી રીતે કંપનીની અંદર શું હોય તો કે કોઈ પણ કંપનીની સ્થાપના થાય એટલે તમે જોજો ન્યૂઝપેપરની અંદર એનું પત્ર બહાર પાડે વિજ્ઞાપન પત્ર અથવા એને કહેવાય પ્રોસ્પેક્ટ અને એના દ્વારા એ જાહેર જનતાને પોતાના શેર ખરીદવા આમંત્રણ આપે છે એટલે એક જાહેરાત કહેવાય છે એક પ્રકારની ન્યૂઝપેપરની અંદર અને જાહેરાત દ્વારા જે લોકોને શેર ખરીદવા હોય એને અરજી કરવાની હોય છે જેને આપણે આઈપીઓ પણ કહીએ છીએ આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર એવી રીતના આઈપીઓ બહાર પાડે અને નવી કંપનીની સ્થાપના થાય પછી એ શેર બહાર પાડે અને જે લોકોને શેર ખરીદવા એ લોકો શેરમાં રોકાણ કરવા માટે અરજી કરવી પડે પછી તેમાં એવું થાય કે જેના શેર મંજૂર થાય કોઈના શેર ના મંજૂર થાય આવું પણ બની શકે અને એ રીતના પોતે કંપની શેર બહાર પાડે અને શેર દ્વારા પબ્લિક પાસેથી મૂડી એકઠી કરે છે એટલે એની મૂડીને આપણે શેર મૂડી કહેવાય છે એટલે ત્રીજો મુદ્દો આપણો શું છે કંપનીની મૂડીને શેર મૂડી કહે છે એટલે એવો પ્રશ્ન પૂછાય કે હવે શેર મૂડી એટલે શું તો શેર મૂડીની વ્યાખ્યા એટલી જ આવે કંપનીની મૂડીને શેર મૂડી કહે છે કંપનીની મૂડીને શેર મૂડી કહે છે કેમ કે કઈ રીતની ભેગી કરશે તો કે શેર બહાર પાડીને પબ્લિક શેરમાં રોકાણ કરે છે અને પૈસા દ્વારા કંપની છે એ વહીવટ કરે છે તમને એમ તો આપણાથી શું ફાયદો થાયનો તમારો ફાયદો એ છે કે તમે છે શેર હોલ્ડર કહેવાય છો જો તમે કોઈ કંપનીના શેર ખરીદો છો તો તમે કંપનીના સભ્ય થઈ ગયા અથવા તો એને કહેવાય શેર હોલ્ડર અને ખરા અર્થમાં શેર હોલ્ડર છે ને જે એ જ કંપનીના સાચા માલિક છે સાચા માલિક એટલા માટે કે કોઈ પણ ડિસિઝન લેવાનો હોય કંપનીમાં તો દર વર્ષે સામાન્ય સભા એક હોય છે કંપનીની અને કંપનીની સામાન્ય સભાની અંદર તમને મતાધિકાર હોય છે તમારી પાસે એક શેર હોય તો એક મત આપી શકો બે શેર હોય તો બે મત આપી શકો પચાસ શેર હોય તો પચાસ મત આપી શકો આવી રીતના તમને મતાધિકાર હોય છે એટલે તમારી પૈસા છે એના મૂડી દ્વારા એકઠા કરે છે શેર દ્વારા એ રીતના કંપની ચલાવે છે એટલે કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે હવે તમે વિચારો બીજી ચોથો મુદ્દો જે આપણો છે ને એમાં શેરની વ્યાખ્યા આપી છે શેર એટલે શું તો સ્વભાવો કે કંપની છે એ દસ રૂપિયાનો સો રૂપિયાનો જો કે પ્રવર્તમાન કંપની ધારાનો નિયમ એવો છે હજી કે કોઈ પણ કંપની સસ્તામાં સસ્તો એક રૂપિયાનો શેર પણ બહાર પાડી શકે ભલે હોતો નથી પણ એક રૂપિયાનો પણ શેર બહાર પાડી શકે છે તો એક એક રૂપિયાનો શેર હોય સો રૂપિયાનો હોય બસો રૂપિયાનો હોય પાંચસો રૂપિયા હજાર રૂપિયાના શેર પણ હોય છે તો એક શેર હજાર રૂપિયાનો હોય એવી રીતના હજાર રૂપિયા કરી કરી અને જે કંપની છે એ આખા ઇન્ડિયાની અંદરથી કેટલાય રૂપિયા છે અબજો રૂપિયા ભેગા કરે છે અને એ જે કુલ ભેગા કરે છે એને આપણે કહેવાય શેર મૂડી પણ એનો નાનામાં નાનો એકમ છે એ કેટલાનો હોય છે તો કે હજાર રૂપિયાનો કંપની છે અબ્ઝો રૂપિયા ભેગા કરે પણ અબજો રૂપિયા એક પાયર નહીં લઈ એક શેરના હજાર રૂપિયા લીધા છે ને એમાં હજાર કરીને પોતે અબ્ઝો રૂપિયા ભેગા કરે છે એટલે કંપનીની જે કુલ મૂડી હોય એને આપણે નાના વિભાજિત એકમમાં વિભાજિત કરવાની હોય છે અને વિભાજિત એકમને કહેવાય શેર એટલે ચોથા મુદ્દામાં શેરની વ્યાખ્યા છે જે પણ યાદ રાખજો કે કંપનીની શેર મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે કંપનીની જે કુલ શેર મૂડી અબ્ઝો રૂપિયાની છે ફેરબદલી કરી શકાય એટલે કોઈને વેચી શકાય એવા નાના નાના સ્વરૂપમાં જેમ કે હજાર રૂપિયાનું એક એવા એકમમાં વિભાજીત કરવામાં આવે છે તો આવા દરેક વિભાજીત એકમને શેર કહેવાય છે તો આ શેરની વ્યાખ્યા થઈ ફેરબદલી એટલા માટે કહેવાય કે શેર બજાર છે જે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે શેર ખરીદી શકે અને ગમે ત્યારે શેર વેચી શકે છે જેના માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ શેર બજારમાં કામ કરવાની પ્રાથમિક જરૂરિયાત છે ડિમેટ એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટ દ્વારા તમે કોઈપણ કંપનીના શેર ગમે ત્યારે ખરીદી શકો અને ગમે ત્યારે વેચી શકો છો આ રીતના તમારો શેરમાં કામ થાય છે એટલે એક વ્યક્તિ શેર એ વેચી શકે અને બીજો ખરીદી શકે એટલે એને ફેરબદલી થઈ કહેવાય પછીનો મુદ્દો એવો પણ છે કંપની પોતાની મૂડી ઊભી કરવા જરૂરિયાત પ્રમાણે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને શેર ખરીદવા આમંત્રણ આપે છે જેમ કે કોઈ પણ નવી કંપની આવી તો ભાઈ તમને કઈ રીતે ખબર પડે કે આ બે કંપની છે કે જેના શેર બહાર પડ્યા છે તો એ લોકો ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપે છે જેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે અને વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે એવી રીતના પછી જેને શેર લેવા હોય એને અરજી કરવી પડે છે અને જે લોકો શેર ખરીદે છે એને કહેવાય શેર હોલ્ડર પછીની વ્યાખ્યા છે શેર હોલ્ડર કોને કહેવાય તો કે જે લોકો કંપનીના શેર ખરીદે છે તેને કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડર કહેવાય છે તો કે જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડર કહેવાય છે જો તમે કોઈ કંપનીનો શેર ખરીદો છો તો તમે શેર હોલ્ડર થયા અને શેર હોલ્ડર એ કંપનીનો સાચો માલિક જ કહેવાય કેમ કે એના મૂડી દ્વારા જ કંપની છે પોતે બિઝનેસ કરે છે એટલે શેર હોલ્ડરનું ખૂબ જ મહત્ત્વ હોય છે સામાન્ય સભાની મેં હમણાં વાત કરી દર વર્ષે કંપનીની સામાન્ય સભા હોય એમાં જે લોકોને આમંત્રણ પણ હોય છે જે લોકો જાય એ મતાધિકારનો પણ ઉપયોગ કરી શકે આવી રીતના સભ્ય છે એ શેર હોલ્ડર કહેવાય છે અને એના દ્વારા કંપની બિઝનેસ કરે છે બીજું શેર કેવી મિલકત છે એવો પ્રશ્ન પૂછાઈ શકે તો પછીનો મુદ્દો છે એનો જવાબ છે શેર કેવી મિલકત છે કે શેર એ સ્થાનાંતરિત એટલે કે મૂવેબલ અને ફેરબદલી એટલે કે ટ્રાન્સફરેબલ કરી શકાય તેવી મિલકત છે સ્થાનાંતરિત કરવી એટલે શું તો કે એક સ્થળેથી બીજી સ્થળે લઈ જઈ શકાય એને સ્થાનાંતરિત કહેવાય તો સ્વાભાવિક છે શેરની તો દરરોજ શેર બજારમાં કામ કરતા લોકો હોય એ હજારો લોકો એવા છે કે જે લાખો લોકો એમાં કામ કરે છે જે દરરોજ શેર ખરીદે છે અને શેર વેચે છે તેનું સ્થાન તો બદલવાનું જ છે અને ફેરબદલી કરવી એટલે માલિકીની ફેરબદલી કરવી આજે શેર મારી પાસે છે તો હું એનો માલિક થયો હું કોઈની વેચીશ તો ફેરબદલી થઈ ગઈ અને માલિકી બદલી જશે આવી રીતના ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે એટલે પ્રશ્ન પૂછાય કે શેર એક કેવી મિલકત છે મારી પાસે બે શેર છે તમારી પાસે એક શેર તમે હજાર રૂપિયા રોકાણ કર્યું આવી રીતના આખા ભારતની અંદર અનેક લોકો છે જે પોતે થોડા થોડા રૂપિયા કરી અને પોતે કંપનીની અંદર રોકાણ કરે છે બધા શેર હોલ્ડર બને છે તો વહીવટ કોણ કરે તો એને કહેવાય સંચાલક મંડળ છેલ્લો મુદ્દો આપણે યાદ રાખજો આજ માટે કંપનીનો વહીવટ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે અને એની નિમણૂક શેર હોલ્ડર દ્વારા થાય દર વર્ષે સામાન્ય સભા જ્યારે હોય ત્યારે એની અંદર વોટિંગ થાય મતદાન થાય છે અને એના દ્વારા પણ આ સંચાલક મંડળ નિમણૂક કરાય છે આ સંચાલક મંડળમાં કોણ હોય તો કે કંપનીનો ચેરમેન જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે તો એમના ચેરમેન છે મુકેશ અંબાણી માલિક ટૂંકમાં કહી શકો ચેરમેન છે પછી એમડી પણ હોય છે મેનેજિંગ ડિરેક્ટર છે એ સિવાય અનેક ડિરેક્ટર પણ બીજા હોય છે આ બધાનો મળીને એક જે ગ્રુપ બને જેને કહેવાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા તો સંચાલક મંડળ કે જે કંપનીનો વહીવટ કરતા હોય છે બીજું તમને એમ થાય કે આ શેરમાં લેવાથી આપણને શું ફાયદો થતો હોય છે તો તમે જ્યારે કોઈ પણ કંપનીના શેર ખરીદો છો ત્યારે એ શેર બજારની અંદર એની લેવેજ થતી હોય છે ત્યારે માર્કેટ સમય જતાં ધીમે 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 શેરનો ભાવ વધતો હોય છે આજ એવું પણ બની શકે કે શેરનો ભાવ ઘટતો પણ હોય છે પણ ઓલમોસ્ટ શેર કંપનીઓ છે જેના ભાવ હંમેશા વધતા હોય છે એટલે તમારો પહેલો ફાયદો કે તમારા શેર મૂડીમાં વધારો થાય છે બીજું તમે શેર લીધા છે એટલે તમને એની અંદર ડિવિડન્ડ મળવા પાત્ર હોય છે જો કે આ શેરની જે આપણે વાત કરીએ છીએ એ ઇક્વિટી શેર છે અને ઇક્વિટી શેર એવા છે કે જેની અંદર કોઈ ફિક્સ ડિવિડન્ડ હોતું નથી પણ કંપની દર વર્ષે નફો જ્યારે કરે ત્યારે નફા પ્રમાણે તમને અમુક ટકા ડિવિડન્ડ આપતી હોય છે જેનો કોઈ ફિક્સ દર હોતો નથી સારો નફો થાય તો વધારે ડિવિડન્ડ હોય છે ઓછો નફો થાય તો ઓછો ડિવિડન્ડ હોય અને ખોટ જાય તો ડિવિડન્ડ ન પણ મળે જે કંપની નક્કી કરે છે એટલે તમારો ફાયદો એ છે કે તમને દર વર્ષે તમારા શેર મૂડીમાં તમે જે રોકાણ કર્યું છે એમાં તમને ડિવિડન્ડ મળે છે અને ઉપરાંત તમને એની અંદર ભાવ વધે તમારો બીજો ફાયદો છે લોંગ ટાઈમ સમય રાખવાથી ઘણો બધો ફાયદો આમાં થતો હોય છે તો આમાંથી યાદ રાખવા જેવા પ્રશ્ન એક તો છે શેર મૂડી કોને કહેવાય તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે શેર એટલે શું બીજો પ્રશ્ન છે તો કંપનીની શેર મૂડીને ફેરબદલી કરી શકાય એવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે એવા દરેક વિભાજિત એકમને શેર કહે છે એવો પણ પ્રશ્ન પૂછાય શેર હોલ્ડર કોને કહેવાય અથવા તો શેર હોલ્ડર એટલે શું તો જે લોકો કંપનીના શેર ખરીદે છે તેને કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય છે શેર એક કેવી મિલકત છે તો શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે કંપનીનો વહીવટ કોણ કરે છે તો કંપનીનો વહીવટ છે એ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થતો હોય છે બીજું સૌપ્રથમ ભારતમાં કયો કંપની ધારો અમલમાં આવ્યો હતો કંપની ધારો ઓગણીસો ને છપ્પન હાલમાં જે અમલમાં છે એ છે કંપની ધારો બે હજાર તેર આવા બધા પ્રશ્નો યાદ રાખવા પડે ચાલો પછી આગળ જેમ જેમ જતા રહીશું એવી રીતના કઈ રીતના શેર બહાર પાડવા એની શું પ્રક્રિયા હોય છે એ પણ બધી જ વાત આપણે આમાં ધીમે ધીમે લેતા જઈએ